શાળા પ્રવેશોત્સવ પણ આપણે 2023 નો કાર્યક્રમ 12, 13 અને 14 જૂનના રોજ આપણે હાથ ધરી રહ્યા છીએ. રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત તમામ મંત્રીમંડળના સભ્યો, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ કક્ષાના અધિકારીઓ, સચિવાલયના અધિકારીઓ પ્રવેશોત્સવમાં કાર્યક્રમમાં શાળાએ જઈ બાળકોને પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરશે. જૂન 2023થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોને પણ પ્રવેશોત્સવમાં આપણે સામેલ કર્યા છે. અને આમાં પણ દર વર્ષની જેમ આંગણવાડી ધોરણ 1 ઉપરાંત બાલવાટિકાઓમાં પ્રવેશોત્સવનો આપણે સમાવેશ કર્યો છે. જે બાળકોની ઉંમર 1 જૂનના રોજ 5 વર્ષથી વધુ અને 6 વર્ષ કરતા ઓછી હોય તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. અને જે બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષથી વધુ અને 7 વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ 1માં પ્રવેશ આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જન્મ મરણ નોંધણી રજીસ્ટર ઉપરથી મળેલા આંકડાઓ અનુસાર જૂન 2023થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં અંદાજે 9,77,513 વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે અને 2,30,019 વિદ્યાર્થીઓ ધોરણ 1માં પ્રવેશ મેળવશે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત રહેનાર મહાનુભવો દિવસની 3 શાળાઓમાં પ્રવેશોત્સવમાં હાજરી આપશે. આ મહાનુભવો જે શાળાઓની મુલાકાત લેવાના છે એમાં શાળાઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધિઓ અને શાળા વ્યવસ્થાપનની સમિતિ સાથે પણ બેસીને એની સમીક્ષા કરશે. અને કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 5માં વિદ્યાર્થીઓની લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.